चिंता विघ्न विनाशिनी माँ कमलासिनी सकत विषहते अंशवाहिनी माँ दुर्गादियो सुम दुख हरणी मा तो कूण देवे मा करणी करने सहाय जाहिर जग मा तू जोगणे जाहिर जग मा तू जोगणे मा तू परगट रवे छिया मा परगट मा तू परगट रवे चिया श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जिहवे पिबस्वा मृतमेत देवं गोविंद दामो दरुमाधवेति गोविंद दामो दरुमाधवे थी आज आनंद आज उचरंग आज सुरंगा स्नेह सखी अमारी गोठ में आज दूधे वर्षा में कच्छना इतिहास में जारे दृष्टि करिए त्यारे माथक गाम नु नाम सोना अक्षरे लखायेलु आपने नजरे पड़े कारण के जे भूमि मा संत सुता भला भक्त जे भौम मा पीर पोड्या ज्या ठाम ठामे अने डूंगरे डूंगरे देवनी देरियो खाभियो खोदती गाम गामे पधारो કઈક કવિયો તણા ભવ્ય ઉર ભાવની જા વહેતી સદાય સાહિત્ય સરણી તો ભારતી માતના ખોળલે ખેલતી ધન્ય હો કચ્છ ધરણી કચ્છની ધીંગી ધરા કચ્છની આ ખમીર વંતી જેને કહેવાય ધરા અમે સાહિત્યકારો વર્ષોથી કહેતા આવીએ છીએ વિદ્વાનો કહેતા આવે છે કથાકારો કહેતા આવે કલાકારો કહેતા આવે કે કચ્છનાનું કોઈ પાદર એવું નથી જે ગામના પાદરમાં સાહેબ ઇતિહાસ ન હોય દેવરાજભાઈ પણ દર જાતા ધર્મ પલટતા ત્રિયા પણતા તાવ હેતા ટાણા મરણ રા આમાં કોણ રંગ કોણ રાવ ધર્મની જયારે વાત આવતી હોય સાહેબ સરહદના સીમાડાનું રક્ષણ કરવાની જયારે વાત આવે અને ગાયોની વારે ચડી અને જયારે શહીદી વોરવાની વાત આવે ને એ જયારે ઇતિહાસ વાંચતા હોય ત્યારે માથકનું પાત્ર યાદ આવે ત્યારે એવા વીરવર મહાપુરુષની યાદી થાય
કે સાહેબ ગાયો માટે થઈ કલ્પના તો કરી લેજો. ઢોલ અનેક પ્રકારના વાગે સંગીતાબેન. ઢોલ લગ્ન નો વાગતો હોય, ઢોલ સાહેબ હામિયા નો વાગે, ઢોલ કોઈ અઘટિત ઘટના ઘટી હોય તો બાબા વર્ષો પહેલા ગામડામાં ઢોલ વગાડતા, પણ સાહેબ માથકના પાદરમાં વર્ષો પહેલા જે ઢોલ વાગ્યો હતો ને એ બુંગીઓ વાગ્યો હતો અને ધર્મની ધા નાખતો ઢોલ વાગ્યો હતો કે લૂંટારાઓ ગાયો લૂંટીને જાય છે. તે દી એ દાડમ દાદાએ ઘોડે પલાણ માંડી અને ગાયોની વારે ચડીને જે શહીદી વોરી છે ને સાહેબ એ વીરવેર મહાપુરુષના સાનિધ્યમાં વર્ષોથી માથક ગામના પાદરમાં સાહેબ જ્યારથી સંતવાણીની શરૂઆત થઈ આ ગામમાં ત્યારનો હું સાક્ષી છું અને એવી જબરદસ્ત દાદાની કૃપા ઉતરીશ. એ સમયનો માહોલ, એ સમયનું વાતાવરણ એ મને યાદ છે. આ બધા કલાકારો દેવરાજભાઈ હોય, સંગીતાબેન હોય, બાબા ઉસ્તાદ હોય, અમારા બધા સાજીદા હોય કે વેગડ સાઉન્ડ હોય અને આપ સૌ શ્રોતા બધાએ સાક્ષી છે કે એ સમયમાં આપણું શું પરિસ્થિતિ, શું વાતાવરણ હતી અને આજે એટલી બધી કૃપા ઉતરી છે કે સાહેબ શું વાતાવરણ છે. એમાં માત્ર ને માત્ર માથક ગામના તમામે તમામ પાણી પીતી વસ્તીની દાદાના ચરણોમાં શ્રદ્ધા, એનું આ પરિણામ છે સાહેબ. શ્રદ્ધા સિવાય શક્ય નથી, કારણ કે અહીંયા જયારે જયારે પ્રોગ્રામો કર્યા છે ત્યારે આ ગામની વ્યવસ્થામાં આસ્થા આવે, વ્યવસ્થા આવે, શ્રદ્ધા આવે, એક પ્રકારની ગોઠવણ આવતી હોય સાહેબ ને એનું પરિણામ છે કે આજે 2.5 કરોડ જેવી માત્ર રકમ દાદાનું જો દેવળ બન્યું હોય ને તો માત્ર ને માત્ર ગાયોના આશીર્વાદ ઉતર્યા છે. અને વર્ષોથી કચડા વિશે વિકટ વન ડુંગરા, વિકટ રણ વાટ જા, વિકટ ભુજ કોટ વંકો ભુજંગી અને વિકટ પથરાળ રેતાળ રસ્તા અને વિકટ રણવીર વીરત્વ રંગી, ઈ સુરવીરો તણા સૌર્યથી સોહતી પ્રેમ પિયુષના પાન કરણી અને ભારતી માતને ખોળલે ખેલતી, સાહેબ ધન્ય હો, ધન્ય હો કચ્છ ધરણી મામા. એવું આ પાધર દાડમ દાદાના સાનિધ્યમાં મને એટલી ખ્યાલ છે કે બ્રહ્મલીન નારાયણ બાપા સિવાય ગુજરાતનો કોઈ ભજની, કોઈ લોકસંગીતનો કલાકાર એવો નથી કે આ સ્ટેજ ઉપર આવીને એની કડા પીરસી ની ગયો હોય. વર્ષો પછી અમે આ ગ્રુપ, મારો આ પરિવાર, દેવરાજભાઈ ગઢવી એટલે કચ્છ કોહિનૂર, આમ આમ કચ્છ મિત્રમાં જાહેરાત વાંચો સાહેબ, કચ્છના સીમાડા વિધિ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર, અરે દેહરાદૂનનું પાદર હોય, સાહેબ વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારી બાપુજીની ગાયકી માથે નેરોબીમાં ગાંડા થયા હોય મેં દ્રશ્ય નજરે જોયું સાહેબ. એ દેવરાજભાઈ ગઢવી ઉપસ્થિત આ બધા તાળીથી બધાઓ. અને લોક સંગીતની વાત આવે, સંતવાણીની વાત આવે એટલે જે પરિવારનું ગુજરાતી લોક સંગીતના શ્રોતાની ત્રણ પેઢીથી સેવા કરે છે એવા લાબડિયા પરિવાર, નરોત્તમ બાપાથી માંડી બેન શ્રી ભાવનાબેન લાબડિયાની યાદી કઈ કરવી પડે. અને એ પરિવારમાં અમે સાહિત્યકારો એક દુહો બોલીએ છીએ કે બેટો બાપ તણે ચીલે ચાલે નાય તો જનની કામ જણે વરવું લાગે વેરડા. ટૂંકમાં વારસો જાળવવો ને એ બહુ અઘરી બાબત છે, સારો વારસો જાળવવો એ તો એની કૃપા સિવાય જળવાય નહીં. અને એ પરિવારમાંથી બેન શ્રી સંગીતાબેન લાબડિયા આવ્યા છે, વધાવો તાળીઓથી, જબરદસ્ત લોક સંગીતનું નજરાણું જેને આપણે કહી શકીએ. આ બે કલાકારો મારી જિંદગીમાં 30 વર્ષના સ્ટેજ ઉપર મેં ઘણી જોડીઓ રજૂ કરી છે, પણ આ જોડીને જ્યારે રજૂ કરું ને ત્યારે પલાટ છૂટતા હોય, કારણ કે આખો માહોલ હમણાં જ બચુભાઈ ને બધા વાર એ જ ચર્ચા કરતા હતા. એટલે ટૂંકમાં ભાઈ દેવરાજભાઈ અને સંગીતાબેન લાબડિયા છે. આજના કાર્યક્રમમાં વિજાળંદ જંતર વગાડ, હેમાડો હલકું દિયે અને મોયા માછીમાર માછલીઓ ટોળે વળે એવા બેંજા નામના વાજિંત્રના વિજાળંદ ભાઈ શ્રી મુસ્તાકભાઈ અહીં બેંજા ઉપર સંગીત કરે છે. જમણી બાજુ જયારે ઉસ્તાદે બેઠક લીધી છે અને એનો પરિચય આપવાનો હોય ત્યારે ત્રણ મહાત્માઓ, ત્રણ સાધુડાની યાદી થાય. સમૃદ્ધ વિધિ તો સમો ઘડ્યો ને બીજો ઘાટ, શ્રી નારાયણ પ્રેમે નમો, હવે તો સ્વર આલમ સમ્રાટ પ્રમલીન નારાયણ બાપુની યાદી થાય, પ્રમલીન કાનદાસજી મહારાજની યાદી થાય,
અને સાહેબ તમારી બગલમાં કચ્છનો બાવલિયો ભ્રમલીને અર્જણગીરીજીની યાદી થાય એની સંગત કરી છે. અનેક કલાકારોની હારે, દેવરાજભાઈની હારે, સંગીતાબેનની હારે, તો વર્ષોથી સંગત. તો બાબાભાઈ ઉસ્તાદ કડાની તાકાત જોઈ લો. તુંબડી મૂળ એનું ગામ તુંબડી, તુંબડી તો એનું તોરણ તો કોઈક દરબારે બાંધ્યું છે, તુંબડી રાજપૂતી ગામ છે મામા. પણ અમારી દુનિયામાં મેં એમ કઈક તુંબડી કહ્યું કે બાબા ઉસ્તાદ વાળું તુંબડી, આ તાકાત કડાની છે સાહેબ. એ બાબા ઉસ્તાદ એના નાનાભાઈ સિદ્ધિકભાઈ બે ભાઈઓને આપણે તાળુથી વધાવશું ભાવથી પ્રેમથી. મંદિરાની જયારે વાત આવે ત્યારે પાસેર પિતળના હોય પણ વગાડીને સાહેબ હવાસર હોનાના કરી દે એવા બે બે મંદિરા વાદક રતન ભારતીજી પૂજ્ય બાપુ ગઢવીએ જો બાવો. ગઢવીના બાવો છે મહાત્મા છે અમારું નમવા ઠેકાણું. એ રતન ભારતીજી મહારાજ આ મિસ્ત્રીનો દીકરો, હા મીનુભાઈ મિસ્ત્રીનો દીકરો, આ દોઢ મણ બટાકા ઉપાડી જતો અંજારની બજારમાં સાહેબ આ દુનિયામાં આવ્યા પછી એવો હળવો ફૂલ થઈ ગયો છે ને મંજીરાની મોજ કરાવે છે. અને આખા ગુજરાતમાં મંજીરાની જ્યારે વાત આવે ત્યારે બે ત્રણ મંજીરા વાદકને આપણે અગલી હરોળમાં સ્થાન આપી શકીએ એવા વિનુભાઈ લાબડિયા ઉપસ્થિત છે. ત્રણેય મંજીરા વાદકને આપણે વધાવશું. અને આ બધા હોય અને સાહેબ વેગડ સાઉન્ડ ન હોય તો શેરડીનો રોટલો એક હારે ખાતા હોય એવું લાગે એવું કચ્છનું ગૌરવ વેગડ સાઉન્ડના સથવારે. આપ સૌ મોરબી આઈકને વંદનીય સંતો ઉપસ્થિત હોય એમના ચરણોમાં વંદન. આપ સૌ મોરબી વડીલો માતાઓ યુવાનો બહેનો અને બાળકોને દાડમ દાદાની આજે મેળા સમિતિ છે ને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા. અને સાહેબ આનંદ એ વાતનો છે કે અહીંયા આવ્યા પછી કચ્છી મિત્રમાં જાહેરાત વાંચી કે પૂજ્ય નવલશંકર શાસ્ત્રીજી આચાર્ય પદ તળે આ પ્રતિષ્ઠા થતી હોય ને સાહેબ એવો અંબા આગળ એ ભગવતી અંબાજીનો પરમ ભક્ત જેને કહેવાય માથી મોટું કોઈ નહીં જડા ધરકે જગદીશ અમારો આલ કવિ લખતો હોય પણ હવ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા એવા અંબાજીના પરમ ભક્ત આપણે સૌના વંદનીય પૂજ્ય શાસ્ત્રીજી ના આચાર્ય પદે જયારે આવો એક ધર્મનું આયોજન ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા નૂતન મંદિર જેને કહેવાય કે એની દાદાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મળ્યા છો ને એટલે શરૂઆતમાં એક જ વિનંતી કરી દઉં. ઘોર નિમિત્તે રૂપિયા આવશે ને 5, 25, 50, 100, 200, 500 જે કઈ આપ મૂકશો તે હમણાં હમણાં છાપામાં ટીવીમાં બહુ આવે છે કે ભાઈ ઘોર થાય છે કચ્છમાં સૌરાષ્ટ્રમાં 2000ની નોટું ઉડે છે માણસો પાસે નોટું નથી આવું બધું ઘણું આવે છે. સાહેબ કચ્છ સૌરાષ્ટ્રની ગુજરાતની તાસીર છે આખા ભારત વર્ષના જેને કહેવાય કહું છું બધાને હું આ જાહેરમાં ગઢવીના દીકરા તરીકે કે આ ઘોર બિયર બારમાં નથી ઉડતી આ ગાયો માટે ઘોર ઉડે છે સાહેબ. કચ્છની ગુજરાતની એક પ્રણાલી છે ગુજરાતની એક તાસીર છે કે જે કાંઈ સંતવાણી અને લોકસંગીતના કાર્યક્રમમાં આવકતા ને એ સમાજના ઉદ્ધાર માટે વપરાય છે એટલે એમાં કોઈનો વિરોધ ન હોઈ શકે સાહેબ વિરોધ હાલે નહીં. એટલે એવા માહોલમાં મળ્યા છીએ ત્યારે આપને વિનંતી કર્યા પછી હવે તો આજ આનંદ આજ ઉછરંગ મોજ કરવી છે. દેવરાજભાઈ ગઢવીને આમંત્રણ આપું કે ગણપતિ દાદાની સ્તુતિ કરી લઈએ એની પ્રાર્થના કરો આપ એવી અર્ચના કરો અને આજ હવાર લગી ગણપતિ ઉઠે નહીં અને વર્ષો પછી આજનો કાર્યક્રમ છે ને આજ વર્ષો સુધી કાર્યક્રમો બાથકના પાત્રમાં કર્યા છે ને એમાં એક જેને કહેવાય એક એક સીટ ચડી જાય એક એક ઈંડું ચડી જાય જેમ કશ કળશ ચડાવવાનો હોય મંદિર ઉપર કૃપા દાડમ દાદાની તો દેવરાજભાઈને આમંત્રણ આપું કે ગણપતિ વંદનાથી શરૂઆત કરે. આપ તાળીથી બતાવો શ્રી દેવરાજભાઈ ગઢવી. હરિ 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 વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ
નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વ કાર્ય સો સર્વદાધ્ય એ ધ્યાન એ ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ પુંડરીકાક્ષ મંગલમ તનોહર યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 ये सद्गुरु गुणपति शारदा त्रणे मनन करवाना स्थान ये शरण ग्रहे ए सुख आपसे દૈલી આમ એમ પહેલો નામ પરમેશ્વરો જીણ જગ માંડ્યો છે જો નર મૂર્ખ છે સમજે નહીં મારો હરિ કરે સો નર તો મૂર્ખ છે સમજે નહીં એમ અમારે એમ અરે કરે સો એ મોહરિ ભજન નું આંડલું જો ચિત ના ચાકડે ચડે સમજો કે આજે એ મોહરિ
ભજન નું આંડલું જો ચિત ના ચાકડે ચડે પછી ની ભાડે ના નડે ભલે ને હોય મોટી જાડું માન ભા પછી તન કેરું બનાવી તુંબડું જે કોઈ સંસાર સાગર તરે એ મરજીવા કોઈ દી ના મરે ઓ મદ દરિયામાં માન ભાજી દીદી દીદી એ જીજી જી 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 મદ દરિયામાં માન ભા કવિ લખે છે કે એક તો હરિ ભજન નું હાંડલું પછી જો ચિતના ચાકડે ચડે એને નિભાડે કોઈ દી નો નડે મોટી જાયડું માન ભાન બીજી તનનું બનાવી તુંબડું જે કોઈ સંસાર સાગર તરે દાડમ દાદા જેવા મરજીવા કોઈ દી ના મરે મદ દરિયામાં માન ભામ જો કે અમારે બાપ ઈ તો અમર છે અને અમર છે ને ત્યારે જ આવા એના જ સાહેબ આવા મંદિરો થાય એના જ આવા આનંદ થી ઉત્સવો થાય ઓ સાહેબ અને એ ઉત્સવમાં હું તમે મેળાયા છે ભાઈ ને કેવો ઉત્સવ સાહેબ માથક ઘણા કાર્યક્રમો ભજન કર્યા પણ ઘણા વર્ષોથી હમણાં હમણાં થોડુંક એમ જો કે આમ એવું થતું હતું વચવામાં કે ભલા શું વાત છે સાહેબ એવો કયો ગનો કર્યો સમજો કે અમે મારો બાપ હા મારો મામો પછી મામો સમજા મને નીકળતું નથી બાપ એમનું જીવન એક રંગા અને ઉજડા ભીતર દૂજી ભાવ સાહેબ જેનું જીવન એક જ હોય ને પહેલેથી છેલે શું સમજો કે આજે મારો બાપ એવા જૂના જૂના જોગી ત્રપટ ને ભેગા કર્યા છે મોરાદાન ભાઈ બેન સંગીતાબેન હું તો છું અને ઉસ્તાદે સાહેબ જૂનામાં જોયું કારણ કે ત્રણ બાવાને રવાના કર્યા પોતે હજી અડીખમ છે આશા રાખીએ કે હજી ને હજી ભગવાન અને સરસ્વતી બાબા ઉસ્તાદ તને કાયમ સાહેબ નિરોગી રાખે એ મા પાસે પ્રાર્થના મારા સાથે વગાડ હું આશા રાખું મારો મૌલિસ પોતરો છે એની સાથે તું વગાડ સાહેબ અને હું તો એવું ને એવું જ રહું પાછો એમ નહીં કે હું આવેલો જાઉં તું મારા પોતરા રે વગાડ એમ નહીં હા એમ એકલો નહીં એકલો નહીં દાદો પેત્રો એમ ભેગે કાશું સાહેબ મારી ઈચ્છા છે કરે તો આ દાડમ દાદો ઈ ધારે તો બધું કરી શકે એમ છે સાહેબ પણ ગરવા તમે પાટે પધારો ગુણપતિ એ દાતા પાટે પધારો ગુણપતિ ગરવા પાટે પધારી જાઓ થપાણા જમા જાગરણ હાલો જાગરણ એ ખૂબ થપાણા મળ્યા છે સતી અને જતી ગરબા પાટે પધારો ગુણપતિ એ દાતા પાટે આવો ને ગુણપતિ ગરબા
ભેજિયા પંથી મંડપ રોપાણા એ ધજા ધરમ ની ફરકે ગરવા ધજા ધરમ 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 એ નિજિયા પંથી મંડપ રો પાણ છે ધજા ધરમ કેરી ફરકે દાતા ધજા ધરમ એમ ગત ગંગા રાધે બેઠા સંગત કોઈ સાધની એ આમાં કટી જાય કોટી અપરાધ ગંગા આરાધે બેઠા એ નરનારી એક મતી પાટે પધારો ગુણપતિ પાટે પધારો ગુણપતિ દરબારે દેવ પાટે પધારો ગુણપતિ દરબારે દેવ સુખ બુદ્ધ મારી જોને આવો સુતી એ પાટે પધારો ગુણપતિ દરબારે હાલો
લાશ માંથી એ ભોળો નાથ પધાર્યા, એ શિવ સુખકર શાંતિકાર બાપા દુઃખ આરતી
આવા છે હનુમાન ગતિ સમરુ દેવ સુભાળો અક્ષર બતાવજે એ મારી તારા કુણ ના ગાઉં દિન રાત
નવનાથ એ શીત 84 આવ્યા છે ગોરખ જતી નવનાથ દર્શન કરતા રામ પીરના એ પંડ નહી પાપ બધાયા જા પોકરણ ગઢથી એ પીર રામ તે આવ્યા પાર બીજ ના પતિ ગરવા પાટે બધા પતિ પાટે આવું પતિ દાતા એ શુદ્ધ બુદ્ધ નારી શક્તિ ગરબા પાટે પધારો
આરતી દાતા પાટે પધારો ગુણપતિ દાતા શંકરા